વાંચી લઈએ શ્રુતિ કશ્વી અને મેરી એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તારીખ એક ચાર સોળ ના રોજ તેઓના સ્થિર મૂડી ખાતાની કુલ બાકી રૂપિયા બે લાખ પચાસ હજાર હતી જે અનુક્રમે બે જેમ બે જેમ એકના પ્રમાણમાં હતી સ્થિર મૂડી ખાતાની બાકી આપી છે વિદ્યાર્થી મિત્રો એટલે કે મૂડી ખાતા રાખવાની સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે અને ત્રણેયની મળીને જે કુલ મૂડી છે તે બે લાખ પચાસ હજાર છે અને કયા પ્રમાણમાં છે બે જેમ બે જેમ એકના પ્રમાણમાં તેમના ચાલુ ખાતાની બાકી અનુક્રમે શ્રુતિની ચોવીસ હજાર રૂપિયા જમા બાકી છે કસવીની અઢાર હજાર રૂપિયા ઉધાર બાકી છે અને મેરીની બાર હજાર રૂપિયા જમા બાકી છે ભાગીદારી કરાર પત્રમાં જે જોગવાઈઓ છે તે આ પ્રમાણે છે પહેલું નફાનો ત્રણ ભાગ ત્રણમાં વહેવાનો બે જેમ એક બરાબર બીજું મૂડી પર વાર્ષિક દસ ટકા વ્યાજ ગણવાનું છે ત્રીજું ચાલુ ખાતાની શરૂની બાકી પર વાર્ષિક આઠ ટકા વ્યાજ ગણવાનું છે ચોથું કસવીને વાર્ષિક રૂપિયા પાંચસો પગાર આપવાનો છે પાંચમું ભાગીદારો પાસેથી ઉપાડ પર વાર્ષિક બાર ટકા વ્યાજ વસૂલ કરવાનું છે તારીખ હજાર કસવીએ તારીખ ત્રીસ અગિયાર બે હજાર સોળ ના રોજ રૂપિયા બાર હજાર અને મેરીએ તારીખ એક દસ બે હજાર સોળ ના રોજ રૂપિયા વીસ હજાર ઉપાડ્યા હતા ત્રણેય ભાગીદારોએ અલગ અલગ તારીખે અલગ અલગ રકમનો ઉપાડ કર્યો છે

ઉપાડ પર વ્યાજ જમા કર્યા પછી પરંતુ અન્ય હવાલાઓ નાખ્યા પહેલા તારીખ એકત્રીસ ત્રણ બે હાજર સત્તર ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો રૂપિયા એક લાખ એકોતેર હજાર ચાળીસ હતો ઉપરની માહિતી પરથી તારીખ એકત્રીસ ત્રણ બે હાજર સત્તર ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું સ્થિર પદ્ધતિએ ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતા તૈયાર કરો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ તો આપણે નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારોના મૂડી ખાતા અને ભાગીદારોના ચાલુ ખાતા તૈયાર કરવાના છે સૌ આપણે જે ભાગીદારોની મૂડીની સરોની બાકી આપી હતી તે કુલ મૂડી છે બે જે છે બે જેમ બે જેમ એકના પ્રમાણમાં તો મૂડીની જે બાકી છે એ મૂડી ખાતામાં જમા બાજુ પર દર્શાવીશું બાકી આગળ લાવ્યા બે જેમ બે જેમ એકના પ્રમાણમાં છે ટોટલ રૂપિયા બે રૂપિયા તો બે લાખ પચાસ રીતે કરવાની તો તો બે લાખ પચાસ હજાર ભાગ્યા પાંચ ગુણ્યા બે એટલે આન્સર આવશે એક લાખ પછી બીજું કોઈ બટન ન દબાવતા બે દબાવી દેવાના એટલે ફરી આવશે બે અને બરાબર દબાવી દેવાનું એટલે આવશે એક લાખ અને એક દબાવીને બરાબર દબાવશો એટલે આવશે પચાસ હજાર તો બે લાખ પચાસ હજાર બે જેમ બે જેમ એકના પ્રમાણમાં વેચીએ તો થશે એક લાખ એક લાખ અને પચાસ હજાર જે મૂડી ખાતામાં જમા બાજુ પર બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવીશું અને અહીં જગ્યાના અભાવને કારણે તારીખનું ખાનું બનાવ્યું નથી અને એ ફરજિયાત નથી ચાલી શકે ફક્ત વ્યાજ ગણતી વખતે તારીખ ધ્યાનમાં લેવાની હવે ભાગીદારોના ચાલુ ખાતાની બાકી આપેલી છે તો ચાલુ ખાતાની જમા બાકી હોય તો ચાલુ ખાતામાં જમા બાજુ પર દર્શાવવાની અને જો ઉધાર બાકી હોય તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર દર્શાવવાની તો પેલા જમા બાકીને દર્શાવીએ તો ચાલુ ખાતાની જમા બાજુ પર બાકી આગળ લાવ્યા એમાં શ્રુતિની જમા બાકી હતી રૂપિયા ચોવીસ હજાર તો શ્રુતિના ખાનામાં ચોવીસ હજાર પછી મેરીની જમા બાકી હતી તો મેરીના ખાનામાં બાર હજાર અને કાશ્મીરની ઉધાર બાકી છે એના પછી ભાગીદારો વચ્ચે જે કરાનામું તૈયાર કર્યું છે એ કરાનામાની જોગવાઈઓ આપવામાં આવી છે તો એ જોગવાઈઓ પ્રમાણે પહેલો પોઈન્ટ તો નફા નુકસાન કયા પ્રમાણમાં વેચવાનું હતું એની વાત છે તો એ તો આપણે સૌથી છેલ્લે કરવાનું છે નફાની ફાળવણી

હતી એટલે આ વધારાની મૂડી ઉપર પણ વ્યાજ ગણાશે હવે પેલા મૂડી પર વ્યાજની અસરની વાત કરીએ તો ભાગીદારોના ચાલુ ખાતામાં જમા બાજુ પર આવશે મૂડી પર વ્યાજ શ્રુતિની મૂડી હતી એક લાખ એના દસ ટકા એટલે દસ હજાર કશ્વીની મૂડી પણ હતી એક લાખ એના દસ ટકા એટલે દસ હજાર હવે મેરીની સરુની મૂડી હતી પચાસ હજાર અને બીજી વધારાની મૂડી લાવી છે ચોવીસ હજાર તો પચાસ હજારની જે મૂડી છે એના ઉપર પણ દસ ટકા વ્યાજ ગણીશું તો ચોવીસ હજાર ગુણ્યા દસ ટકા એટલે ચોવીસો આવશે પણ એ ચોવીસો રૂપિયા તો બાર મહિનાનું ગણાય જયારે એ વધારાની મૂડી ક્યારે લાવી છે એક એક બે હજાર ના રોજ તો એ વધારાની મૂડી ઉપર તારીખ એક એક બે હજાર એકત્રીસ ત્રણ સત્તર સુધીનું એટલે કે ત્રણ મહિનાનું વ્યાજ ગણાશે તો ચોવીસ હજાર ગુણ્યા દસ ટકા ગુણ્યા ત્રણ ભાગ્યા બાર એટલે આવશે છસો રૂપિયા હવે પેલી પચાસ હજારની મૂડીનું વ્યાજ જે પાંચ હજાર આવ્યું હતું તે પચાસ હજાર ગુણ્યા દસ ટકા કરીને પાંચ હજાર આવેલા અને આ વધારાની મૂડી ચોવીસ હજાર તેનું વ્યાજ આવ્યું છસો રૂપિયા ચોવીસ હજાર ગુણ્યા દસ ટકા ગુણ્યા ત્રણ ભાગ્યા બાર એટલે છસો એટલે પેલા પાંચ હજાર અને આ છસો એમ કરીને ટોટલ મેરીની મૂડીનું વ્યાજ થશે છપ્પનસો રૂપિયા અને એની ક્રોસ એન્ટ્રી કરવાની નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર મૂડી પર વ્યાજ શ્રુતિ ઇનર કોલમ દસ હજાર કશ્વી ઇનર કોલમ દસ હજાર અને મેરી ઇનર કોલમ છપ્પનસો અને ત્રણેયનું ટોટલ આઉટર પચીસ હજાર છસો ત્યાર પછી ચાલુ ખાતાની સરોની બાકી પર આઠ ટકા વ્યાજ ગણવાનું છે તો ચાલુ ખાતાની જે જમા બાકી હોય તો ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ચાલુ ખાતામાં જમા પર જ દર્શાવવાનું અને જો ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો એ ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર જ દર્શાવવાનું તો સૌથી પહેલા શ્રુતિ અને મેરી એ બંનેની ચાલુ ખાતાની જમા બાકી હતી તો એનું વ્યાજ ગણીએ તો ચાલુ ખાતાની જમા બાજુ પર ચાલુ ખાતાની બાકી પર વ્યાજ કેટલા ટકા ગણવાનું હતું તો કે ભાઈ આઠ ટકા તો ચોવીસ હજારના આઠ ટકા ખાનામાં અને મેરીની ચાલુ ખાતાની જમા બાકી બાર હજાર એના આઠ ટકા એટલે કે નવસો સાહીઠ અને કશ્મીરની ઉધાર બાકી છે એટલે અહીંયા ડેસ કરી દેવાનું અને એની ક્રોસ એન્ટ્રી કરવાની નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ શ્રુતિ મ ઓગણીસો વીસ અને મેરી ઇનર કોલમ નવસો સાહીઠ આઉટર અઠાવીસો એસી એના પછી ભાગીદાર કશ્વીની ચાલુ ખાતાની ઉધાર બાકી હતી તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર ચાલુ ખાતાની બાકી પર વ્યાજ કશ્વીની ઉધાર બાકી હતી અઢાર હજાર તો અઢાર હજારના આઠ ટકા એટલે કે ચૌદસો ચાલીસ કશવીના ખાનામાં શ્રુતિ અને મેરીમાં ડેશ અને એની ક્રોસ એન્ટ્રી કરી દેવાની નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ પર ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ કશવી આઉટર લખી દઈશું કારણ કે એક જ છે ચૌદસો એના પછી કશવીને માસિક રૂપિયા પાંચસો પગાર આપવાનો છે તો એ પગાર આવશે ચાલુ ખાતામાં જમા બાજુ પર પગાર કોને આપવાનો છે કશવીને માસિક રૂપિયા પાંચસો પણ આપણે તો બાર મહિનાનો ગણવાનો એટલે પાંચસો ગુણ્યા બાર એટલે આવશે છ હજાર જે લખવાના કશ્વીના ખાનામાં અને એની ક્રોસ એન્ટ્રી કરવાની નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર કશ્વીનો પગાર એક મહિનાના પાંચસો ગુણ્યા બાર એટલે ટોટલ થશે છ હજાર એના પછી ભાગીદારો પાસેથી ઉપાડ પર બાર ટકા વ્યાજ વસૂલ કરવાનું છે તો કયા ભાગીદારે કઈ તારીખે ઉપાડ કર્યો છે એ ખાસ ધ્યાનમાં લેવું તો પેલા ઉપાડ દર્શાવીએ તો ઉપાડ માટે એવું કીધું હતું કે શ્રુતિએ એક બે સત્તર ના રોજ રૂપિયા ઉપાડ દર્શાવીશું ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર ઉપાડ દર્શાવીશું એમાં શ્રુતિનો ઉપાડ અઢાર હજાર ઉપાડ બાર હજાર અને મેરીનો ઉપાડ વીસ હજાર હવે જયારે વ્યાજ ગણવાની વાત આવે ઉપાડ ઉપર ત્યારે આમાં તારીખ ખાસ ધ્યાનમાં લેવાની છે અલગ અલગ દિવસે ઉપાડ 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 કર્યો છે છે તો તો પર પર વ્યાજ વ્યાજ ગણીએ એ આપણે દર્શાવીશું ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર ઉપાડ પર વ્યાજ અને એ વ્યાજ ગણવાનું છે આપણે બાર ટકા તો સૌથી પહેલા શ્રુતિનો ઉપાડ ઉપર વ્યાજ ગણીએ તો શ્રુતિનો ઉપાડ હતો અઢાર હજાર રૂપિયા તો અઢાર હજાર ગુણ્યા બાર ટકા એ જે જવાબ આવે એ તો બાર મહિનાનું ગણાશે જયારે શ્રુતિએ ઉપાડ ક્યારે કર્યો છે એક બે સત્તરના રોજ તો એક બે સત્તર થી લઈને એકત્રીસ ત્રણ સત્તર સુધી એટલે કે બે મહિનાનું વ્યાજ ગણાશે ફેબ્રુઆરી અને માર્ચ તો શ્રુતિનો જે ઉપાડ હતો અઢાર હજાર એના ગુણ્યા બાર ટકા ગુણ્યા બે ભાગ્યા બાર એટલે આવશે ત્રણસો સાહીઠ તેવી જ રીતે કસવીના ઉપાડ પર વ્યાજ ગણીએ તો કસવીએ જે ઉપાડ કર્યો છે બાર હજાર રૂપિયા ત્રીસ અગિયાર સોળ ના રોજ કર્યો છે તો કસવી ઉપાડ ઉપર નહીં તો બાર એક બે અને ત્રણ એટલે કે ચાર મહિનાનું વ્યાજ ગણાશે તો કસવી ઉપાડ હતો બાર હજાર તો બાર હજાર ગુણ્યા બાર ટકા ગુણ્યા ચાર ભાગ્યા બાર એટલે આવશે ચારસો એસી ફરી એક વખત છે વીસ હજાર જે તેણે કર્યો છે એક દસ સોળ ના રોજ તો એક દસ સોળ થી એકત્રીસ ત્રણ સત્તર એટલે કે છ મહિનાનું વ્યાજ ગણાશે તો વીસ હજાર ગુણ્યા બાર ટકા ગુણ્યા છ ભાગ્યા બાર એટલે આવશે બારસો તો આ રીતે ત્રણેય ભાગીદારોના ઉપાડ પર વ્યાજ ગણાશે અને એની ક્રોસ એન્ટ્રી કરવાની નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ પણ અહીંયા એક બાબત લેવાની છે વિદ્યાર્થી મિત્રો કે એવું કહ્યું હતું કે ઉપાડ પર વ્યાજ જમા કર્યા પછી પરંતુ અન્ય હવાલાઓ નાખ્યા પહેલાનો તારીખ એકત્રીસ ત્રણ સત્તર ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો રૂપિયા એક લાખ હતો વ્યાજ જમા કર્યા પછીનો છે એટલે કે આજે એક લાખ એકોતેર હાજર ચાલીસ રૂપિયા છે એમાં ઉપાડ વ્યાજ જમા થઈ ગયું છે ઉપાડ પર વ્યાજ છે એ ભાગીદારી પેઢી માટે આવક છે એટલે કે નફામાં પ્લસ થાય તો આજે નફો છે એક લાખ એકોતેર હજાર ચાલીસ રૂપિયા એમાં ઓલરેડી ઉપાડનું વ્યાજ જે છે એ જમા થઈ ગયું છે એટલે કે પ્લસ થઈ ગયું છે એટલે હવે આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ પર પર ઉપાડ વ્યાજ લખવાનું નહીં નહીતર પછી આ ચોખ્ખો નફો બદલવો પડે જો તમારે ઉપાડ પર વ્યાજ લખવું હોય તો આજે ચોખ્ખો નફો આપ્યો છે એક લાખ એકોતેર હજાર ચાલીસ રૂપિયા એમાં ત્રણેય ભાગીદારોના ઉપાડ વ્યાજ જે આવશે બે હજાર ચાલીસ રૂપિયા એ માઈનસ કરી દેવાનું સરવાળો કરીએ તો બે હજાર રૂપિયા આવે જો આપણે ઉપાડ પર વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ લખવું હોય તો એક લાખ એકોતેર હજાર માંથી બે હજાર રૂપિયા બાદ કરીને એક લાખ હજાર રૂપિયા ચોખ્ખો નફો લખવો પડે પણ આપણે એવું નથી કર્યું આપણે ડાયરેક્ટ જ ચોખ્ખો નફો એક લાખ રૂપિયા લખી દીધો એટલે ઉપાડ પર વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ દર્શાવવાનું નથી પણ અગાઉ કહ્યું તે પ્રમાણે જો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ ઉપાડ પર વ્યાજ દર્શાવવું હોય તો એક લાખ એકોતેર હજાર ચાલીસ ત્રણેયના ઉપાડના વ્યાજનું ટોટલ બે હજાર ચાલીસ રૂપિયા માઇનસ કરી દેવાનું અને એક લાખ ઓગણ હજાર રૂપિયા ચોખ્ખો નફો લખવાનો તો પછી આપણે નફા નુસાન ફાળવણી ખાતાની જમા બાજુ ઉપાડ પર વ્યાજ ત્રણેયનું દર્શાવી શકીએ બેમાંથી કોઈ પણ રીત કરી શકો છો તમે એના પછી ચોખ્ખા નફાના પાંચ ટકા રકમ પરંતુ છ હજારથી વધુ નહીં એટલી રકમ વિકાસ ભંડોળ ખાતે લઈ જવાની છે એટલે કે હવે એક વિકાસ ભંડોળ ખાતે નફામાંથી રકમ લઈ જવાની છે અને બીજું કે ભાગીદાર મેરીને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા પર દસ ટકા કમિશન આપવાનું છે આ બે પોઈન્ટો હવે આપણે બાકી રહ્યા તો એના માટે આપણે સૌથી પહેલા નફા નુકસાન ફાળવણી ખાતાનું ટોટલ કરીશું તો નફા નુકસાન ફાળવણી ખાતાનું ટોટલ કરી તો જમા બાજુનો સરવાળો વધારે આવશે એક લાખ બોતેર હજાર ચારસો એસી જે બંને બાજુ પર લખીશું હવે એક લાખ બોતેર હજાર ચારસો એંસી બંને બાજુ લખી દીધા એમાંથી મૂડી પર વ્યાજ પચીસ હજાર છસો ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ અઠ્ઠાવીસો અને કશ્મીરનો પગાર છ હજાર આ ત્રણ રકમ બાદ કરી દેવાની એક લાખ બોતેર હજાર ચારસો છસો અને છ હજાર આ ત્રણ રકમ બાદ કરવાથી એક લાખ આડત્રીસ હજાર રૂપિયા આવશે જેને આપણે કહીશું ચોખ્ખો નફો વેચણી પાત્ર નફો પણ હવે એમાંથી પણ વિકાસ ભંડોળ ખાતે અમુક રકમ લઈ જવાની છે તો એના માટે શું કીધું હતું ચોખ્ખા નફાના પાંચ ટકા પણ છ હજારથી વધવા જોઈએ નહીં આપણે ચોખ્ખો નફો આવ્યો એક લાખ આડત્રીસ હજાર કેવી રીતે તો એક લાખ બોતેર હજાર ચારસો એસી માંથી પચીસ છસો અઠાવીસ એસી અને છ હજાર આ ત્રણ રકમ માઇનસ કરીશું એટલે આવશે એક લાખ આડત્રીસ હજાર હવે એના પાંચ ટકા કરીએ તો છ હજાર નવસો રૂપિયા આવે પણ વિકાસ મંડોળ ખાતે આપણે જે રકમ લઈ જવાની છે એ છ હજારથી વધવી જોઈએ નહીં પણ આપણે પાંચ ટકા લેખે કેટલા આવે છે છ હજાર નવસો આવે છે પણ એ ધ્યાનમાં લેવાશે નહીં કારણ કે આપણે વધુમાં વધુ છ હજાર વિકાસ મંડળ ખાતે લઈ જવાના છે પણ માની લો કે પાંચ ટકા કરતા જો છ હજારથી ઓછા આવ્યા હોત તો જે રકમ આવે છે તેને ધ્યાનમાં લેતે પણ છ હજારથી વધારે આવ્યા છે એટલે આપણે છ હજારને ધ્યાનમાં લઈશું તો જ્યારે પણ નફા નુકસાન નફામાંથી અમુક રકમ કોઈપણ અનામત ખાતે લઈ જવાની કોઈ ભંડોળ ખાતે લઈ જવાની હોય તો એની એન્ટ્રી બતાવવાની નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર વિકાસ ભંડોળ ખાતે છ હજાર રૂપિયા ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો એક લાખ બોતેર હજાર ચારસો એસી માંથી પચીસ છસો અઠાવીસ એસી અને છ હજાર આ ત્રણ રકમ બાદ કરીએ તો એક લાખ આડત્રીસ હજાર રૂપિયા આવશે અને એના પાંચ ટકા કરીએ તો છ હજાર નવસો આવશે પણ વિકાસ ભંડોળ ખાતે વધુમાં વધુ કેટલા લઈ જવાના છે છ હજાર છ હજાર થી વધુ નહીં તો છ હજાર નવસો આવે છે તે છ હજાર થી વધુ છે એટલે આપણે વિકાસ મંડોળ ખાતે છ હજાર લઈ જઈશું અને એની બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર થશે અત્યારે પાકું સરવૈયું તૈયાર કરવાનું નથી એટલે અત્યારે વિકાસ ભંડોળ ખાતે એક જ અસર આવશે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર હવે ભાગીદાર મેરીને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર દસ ટકા કમિશન આપવાનું છે આ પોઈન્ટ અગાઉના દાખલામાં પણ આવી ગયો છે ત્યારે પણ આ પોઈન્ટ આપણે સોલ્વ કર્યો હતો ફરી એક વખત આ પોઈન્ટની વાત કરીએ તો એના માટે એક બાબત તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ નોંધ છે એ તમે ધ્યાન રાખજો જે હાસ્યમાં લખી છે કે જ્યારે કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન આપવાનું હોય કયા નફા ઉપર કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન આપવાનું હોય અને કમિશન બાદ કર્યા પહેલાનો નફો આપ્યો હોય કમિશન કોની પર ગણવાનું છે કમિશન માઇનસ કરીને જે નફો આવે તેના પર પણ આપણી પાસે નફો અત્યારે કયો ઉપલબ્ધ છે કમિશન બાદ કર્યા પહેલાનો તો શું કરવાનું જેટલા પણ ટકા કીધા હોય તે સો માં ઉમેરી દેવાના સામાન્ય રીતે આપણે ટકા કાઢીએ દસ ટકા પાંચ ટકા પંદર ટકા તો એના માટે આપણે શું કરીએ છીએ કે ભાઈ દસ ટકા કરવા છે તો જે રકમના દસ ટકા કરવા છે તો ગુણ્યા ભાગ્યા સો એટલે ટૂંકમાં ભાગ્યા થાય છે પણ જ્યારે આવી રીતે હોય કે કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન ગણવાનું હોય અને કમિશન બાદ કર્યા પહેલાનો નફો આપેલો હોય ત્યારે ટકા સો માં ઉમેરી દેવાના એટલે કે દસ ટકા હોય તો દસ ભાગ્યા એકસો દસ પાંચ ટકા હોય તો પાંચ ભાગ્યા એકસો પાંચ તો હવે મેરીનું કમિશન ગણીએ તો એના માટે ફરી એક વખત જે ટોટલ હતું નફા નુકસાન ફાળવણી ખાતાનું એક લાખ બોતેર હજાર ચારસો એંસી એમાંથી મોડીનું વ્યાજ પચીસ પચીસ હજાર છસો ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ અઠાવીસસો એંશી કશ્વીનો પગાર છ હજાર અને વિકાસ ભંડોળ ખાતે છ હજાર આ રકમ માઇનસ કરી દેવાની એટલે આવશે એક લાખ બત્રીસ હજાર આને કહેવાય કમિશન બાદ કર્યા પહેલાંનો નફો વિદ્યાર્થી મિત્રો કયો નફો છે કમિશન બાદ કર્યા પહેલાનો નફો છે એટલે આના દસ ટકા કરવાના નથી કમિશન બાદ કર્યા પછી જે નફો આવે એના દસ ટકા કરવાના છે પણ આપણી પાસે કમિશન બાદ કર્યા પછીનો નફો છે નહીં તો એટલા માટે શું કરવાનું કમિશન બાદ કર્યા પહેલાનો જે નફો આવ્યો એક લાખ બત્રીસ હજાર કેવી રીતે આવ્યો એક લાખ બોતેર હજાર ચારસો એસી જે ટોટલ હતું એમાંથી પચીસ છસો અઠાવીસ એસી છ હજાર છ હજાર આ ચાર રકમ માઇનસ કરી એટલે આવ્યા એક લાખ બત્રીસ હજાર એના ગુણ્યા દસ ભાગ્યા એકસો દસ ગુણ્યા દસ ભાગ્યા એકસો દસ એટલે આવશે બાર હજાર અને એની ક્રોસ એન્ટ્રી કરવાની ચાલુ ખાતામાં જમા બાજુ પર કમિશન મેરીના ખાનામાં બાર હજાર હવે એક લાખ બત્રીસ હજાર જે વહેંચણી પાત્ર કમિશન બાદ કર્યા પહેલાનો નફો હતો એમાંથી ફરી બાર હજાર રૂપિયા કમિશન બાદ કરી દેવાનું એટલે આવશે એક લાખ વીસ હજાર એને કહેવાશે વહેચણી પાત્ર નફો જે કહેવાય કમિશન બાદ કર્યા પછીનો નફો જે ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં વહેંચી દેવાનો તો એ નફા નુકસાનની વહેંચણી કરવા માટેનો જે પોઈન્ટ હતો એમાં એવું હતું કે નફાનો ત્રણના છેદમાં પાંચ ભાગ ત્રણ જેમ બે જેમ એક ના પ્રમાણમાં અને બાકીનો ભાગ સરૂડીના પ્રમાણમાં વેચવાનો છે અને સરણી મૂડીનું પ્રમાણ આપણને આપવામાં આવ્યું જ છે બે જેમ બે જેમ એક હવે એ નફાની વહેંચણી આપણે કેવી રીતે કરવાની છે એની ગણતરી આપણે છેલ્લે જોઈશું પહેલા આપણે એની એન્ટ્રી જોઈ લઈએ તો આજે વેચણી પત્ર નફો આવ્યો એક લાખ વીસ હજાર એની ગણતરી આપણે છેલ્લે જોઈએ તો શ્રુતિના ભાગે આવશે પંચાવન હજાર બસો કશ્વી ભાગે આવશે તેતાલીસ હજાર બસો અને મેરીના ભાગે આવશે એકવીસ હજાર છસો અને એની ક્રોસ એન્ટ્રી કરવાની ચાલુ ખાતામાં જમા બાજુ પર વેચણી પાત્ર નફો શ્રુતિ પંચાવન બસો કશ્વી તેતાલીસ બસો અને મેરી એકવીસ છસો હવે આપણે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીએ એના પહેલા મેરી વધારાની મૂડી લાવી હતી ચોવીસ હજાર એની અસર આપવાની બાકી છે તો એની અસર આપણે આપી દઈએ તો મેરી એક એક સત્તરના રોજ વધારાની મૂડી રૂપિયા ચોવીસ હજાર લાવી હતી એને આપણે વ્યાજ ગણી નાખ્યું છે પણ એ ચોવીસ હજારની એન્ટ્રી કરવાની આપણે ભૂલી ગયા હતા તો એની એન્ટ્રી આપણે કરી લઈએ તો એ જે વધારાની મૂડી લાવી છે એની અસર મૂડી ખાતામાં જમા બાજુ પર આવશે રોકડ ખાતે મેરીના અને એની બીજી અસર રોકડ ખાતામાં ઉધાર બાજુ પર આવે પણ અત્યારે આપણે રોકડ ખાતું તૈયાર કરવાનું નથી એટલે ચોવીસ હજારની એક જ એન્ટ્રી આવશે મૂડી ખાતામાં જમા બાજુ પર હવે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીએ તો શ્રુતિ અને કશ્વીનો સરવાળો એક લાખ જ આવશે અને મેરીનો સરવાળો ચુમ્મોતેર હજાર આવશે અને એ સરવાળો આપણે ઉધાર બાજુ પર લખીશું અને ઉધાર બાજુ પર કોઈ જ રકમ નથી એટલે તફાવત પૂરેપૂરો આવશે બાકી આગળ લઈ ગયા એક લાખ એક લાખ અને ચુમ્મોતેર હજાર તો આ થઈ ગઈ શ્રુતિ કશ્વી અને મેરીના મૂડી ખાતાની આખરની બાકી હવે ભાગીદારોના ચાલુ ખાતા બંધ કરીએ તો પહેલાં શ્રુતિનો સરવાળો કરીએ તો જમા બાજુ વધારે આવે છે એકાણું હજાર એકસો વીસ એ બંને બાજુ પર લખીએ અને એમાંથી ઉધારવાળું અઢાર હજાર અને ત્રણસો સાહીઠ માઇનસ કરીએ તો તફાવત આવશે બોતેર હજાર સાતસો સાઠ જે કે શ્રુતિની ચાલુ ખાતાની આખરની બાકી ઉધાર બાજુ પર તફાવત આવ્યો છે એટલે જમા બાકી ગણાશે જે બાકી આગળ લઈ ગયા તરીકે લખીશું એવી જ રીતે કશ્વીનો સરવાળો કરીએ તો એમાં પણ જમા બાજુ પર વધારે આવે છે ઓગણસાઠ હજાર બસો જે બંને બાજુ લખીશું હવે એમાંથી ઉધારવાળા અઢાર હજાર ચૌદસો ચાલીસ બાર હજાર અને ચારસો એસી માઇનસ કરીએ તો રકમ આવશે સત્તાવીસ હજાર બસો એસી જે કશવીની ચાલુ ખાતાની આખરની જમા બાકી ગણાશે તેવી રીતે મેરીનો સરવાળો કરીએ તો એમાં પણ જમા બાજુ વધારે આવે છે બાવન હજાર એકસો સાઈઠ બંને બાજુ પર લખીશું અને એમાંથી ઉધારવાળા વીસ હજાર અને બારસો માઈનસ કરીએ તો તફાવત આવશે ત્રીસ હજાર નવસો સાઈઠ જે મેરીની ચાલુ ખાતાની આખરની જમા બાકી ગણાશે હવે આપણે ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી વાળો જે પોઈન્ટ છે એની ગણતરી જોઈએ નફાની વેચણી કરવા માટે એવું કહેવામાં આવ્યું હતું કે નફાનો છે એટલે આવશે બોતેર હજાર અને એ કયા પ્રમાણમાં વેચવાના છે ત્રણ જેમ બે જેમ એક ને બે પાંચ ને એક છ તો સૌપ્રથમ શું કરવાનું બોતેર હજાર ભાગ્યા છ ગુણ્યા ત્રણ એટલે આવશે છત્રીસ હજાર અને બાકીનો નફો તો એક લાખ વીસ હજાર જે વેચણી પાત્ર નફો હતો એમાંથી ત્રણ પંચમાશ ભાગ જે આવેલો બોતેર હજાર એ માઇનસ કરી દઈએ તો બાકીનો નફો થશે અડતાલીસ હજાર જે શરૂની મૂડીના પ્રમાણમાં વેચવાનો છે અને સરોની મૂડીનું પ્રમાણ આપ્યું છે બે જેમ બે જેમ એક એટલે બે ને બે ચાર ને એક પાંચ તો અડતાલીસ હજાર ભાગ્યા પાંચ ગુણ્યા બે એટલે આવશે ઓગણીસ હજાર બસો પછી બે દબાવી બરાબર ઓગણીસ બસો પછી એક દબાવી બરાબર નવ છસો હવે શ્રુતિના ભાગનો જે નફો છે તે છત્રીસ હજાર પ્લસ ઓગણીસ બસો એટલે પંચાવન બસો ભાગનો નફો છે ચોવીસ હજાર પ્લસ ઓગણીસ બસો એટલે તેતાલીસ બસો અને મેરીના ભાગનો નફો છે બાર હજાર પ્લસ નવ છસો એટલે એકવીસ છસ્સો તો આ રીતે નફાની વહેંચણી થશે દાખલો થોડો મોટો છે તમે એક વખત સમજ નહીં પડે તો બે વખત ત્રણ વખત વિડીયો જોજો ધ્યાનથી જોજો અને જરૂર પડે તો વિડીયો ડાઉનલોડ કરી લેજો અને પછી શાંતિથી રિપીટ વારંવાર કરીને જોજો તો તમને દાખલામાં બરાબર ખ્યાલ આવશે થેન્ક યુ